તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? તો આવી ગયો તમારા પ્રિય મિત્ર પિયા ટેલર, સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલરની અંદર. તો આજે આપણે છે ને એક આ નવી કુર્તી છે. હવે આ નવી કુર્તીમાં આપણે ફિટિંગ કરવાનું છે. હવે મેં જે એક કુર્તી જે આ ફિટિંગ કરવાનું તે માપ છે મારી પાસે, તો એની છાતીનું માપ છે 19.5. આ કુર્તીનું માપ લીધેલું બરાબર, અને કમર છે 17, અને સીટનો ભાગ છે 19, અને બાંહીની મોરી છે 8, અને શોલ્ડર છે 15.5. હવે આ માપે આપણે આ કુર્તી કરવાની છે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે કુર્તીમાં કેટલું દબાણ થશે આ, બરાબર છે? સૌથી વધારે આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે સર અમને નવી કુર્તીનું ફિટિંગ કેવી રીતના કરવાનું તે અમને બતાવો. તો આજે મેં તમને બતાવવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલાં આપણે શોલ્ડર જોઈ લઈએ. તો 15.5 શોલ્ડર છે આ, બરાબર. હવે આ શોલ્ડર કેટલો છે આપણે જોઈએ. 17 શોલ્ડર છે આ, 17 શોલ્ડર છે. આપણે જોઈએ કેટલા, 15.5. એટલે પહેલાં પહેલાં તો આપણે શોલ્ડર નાનો કરવો પડશે, બરાબર છે? બીજું, 19 કમર છે, આ ચેસ્ટ છે આની, તો આની કેટલી છે? 23, એટલે એ પણ ફિટિંગ કરવું પડશે, બરાબર. હવે બીજું કે આની 17 કમર છે, બરાબર, 17 કમર છે. તો આપણે જોઈએ કે આની કમર, ઓહો હો હો, 21 કમર છે. આપણે કરવાની છે કેટલી? 17. તો ખાસું બધું દબાણ કરવું પડે એવું છે. અને નીચેના કટવાળા જે ભાગ છે આ, તો અહીંયા ઘડી આપણે જોઈએ છે કેટલું? 19. તો તેમ બદલે છે આ 22, બરાબર છે? સીટનો જે ભાગ છે ને તે 22 છે, બરાબર છે? હવે આપણે અહીંયા ઘડી 19 જોઈએ છે, એટલે આપણે એ પણ નાનું કરવું પડશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે કરીશું હું આની અંદર, તો આને છે ને એક વખત આપણે ઊંધું કરી અને બાયો કાઢી નાખીએ આની, પછી આગળ જોઈએ શું કરવાનું છે. તો ચાલો આપણે બાય તો અલગ કરી નાખી, બાય આપણે છૂટી કરી નાખી, જઈથી ખોલી નાખી, આ બાય ખુલ્લી કરીને મૂકી છે, બરાબર. હવે આપણે સૌથી પહેલાં માપનું માપ જે છે એ પ્રમાણે આપણે નિશાન પાડી દઈએ, માર્કિંગ કરી દઈએ, બરાબર છે? સૌથી પહેલાં શોલ્ડર કેટલો છે? 15.5, બરાબર. આપણે અહીં 15.5 શોલ્ડર રાખીએ, અહીંયા 15.5 નિશાન, બરાબર. 15.5 નિશાન પાડી દઉં, એવી જ રીતના અહીંયા પડી અહીંયા ગાડી પણ 15.5 નિશાન એક પાડી દઉં. હવે આ ચેસ્ટ કેટલી છે? એની છાતી 19, એટલે 9 × 2 = 18, એટલે 9.5, એટલે 10 ની ચેસ્ટ છે, એટલે 10 ઇંચનું અહીં નિશાન પાડીશું. અને 1 ઇંચનું જેટલું રાખવું એટલું, બરાબર. પછી કમર, અહીંથી આપણે સૌથી પહેલાં આની 13 કમર અને 19 કટ રાખીશું, બરાબર. હવે આની કમર છે 17, એટલે 8 × 16 = 1, એટલે 8.5 અહીંયા ગાડી કમર અને 1.25. અહીંયા ગાડી સીટનું માપ કેટલું છે? 19, એટલે 9 × 9 = 18, બરાબર. એટલે 9.5 અને 1 ઇંચ આપણે કટ વાળવા માટેનું એક્સ્ટ્રા લઈએ છીએ તે, બરાબર. તો અહીંથી આપણે આને સીધું લીટી દોર દઈશું આવી રીતના. લંબાઈ તો જેટલી રાખવી છે એટલી, અને લંબાઈ જો કરવી હોય તો ભાઈ તમને ખબર છે કે નીચેથી કેટલું કાપી નાખવાનું તે, બરાબર છે? તમારા માપ પ્રમાણે કાપી નાખવાનું. હવે અહીંયા ગાડી આપણે છે ને આ મૂંડાને આવી રીતના, અહીંયા ગાડી આ જે મૂંડો છે તેને આપણે આવી રીતના છાંટી લઈશું, આવી રીતના, સમજ્યા? આ રીતના જો એક વખત મેં કાપી દઉં તો તમને ખબર પડી જશે. ડબ્બાના હાથે મેં અહીંયા ગાડી કટિંગ કરી રહ્યો છું, બરાબર. ડબ્બા છે જ અંદર, વધારાનું જેટલું બી કાપડ છે ફિટિંગ કુર્તીને ફિટિંગ કરવું હોય ને તો આ બેસ્ટ રીત છે. આના સિવાય તમારે આનાથી ફિટિંગ બી સરસ બેસી જશે અને કુર્તી લુક પણ મસ્ત આવશે. તમે પહેરશો ને તો અહીંથી આપણે કટ વાળવાના, આ કમરનો ટક્સ અહીં માર્યો અને આ આપણું મૂંડો, આપણે અહીં 15 શોલ્ડર પણ કરી દીધો. હવે આપણે બાંહીને એક વખત, જે આ બાંહી છે
એને પણ આપણે આ જો આનું આનો આ જે બાંહી છે, જે બાંહીનો જે ભાગ છે આ તમે જોઈ શકો છો કે એનો એનો શેપ જુઓ કેવો છે. આવો શેપ આપણે નથી રાખતા, આપણે વ્યવસ્થિત શેપ એને આપી દઈએ. બરાબર, આ રીતના આપણો શેપ આપણો અપાઈ ગયો. હવે આની મોરી કેટલી છે? 8 ઇંચની. બરાબર, બાંહીની મોરી 8 ઇંચની છે. તો આપણે અહીંયા આગળ 8 ઇંચનું જોઈ લઈએ કેટલું દબાણ ઉપર થાય છે. તો 4 8 ના અડધા 4, ને અહીંયા ગાડી 1.25 એક્સ્ટ્રા. તો વાંધો નહીં આવે, અહીંયા ગાડીથી ક્રોસમાં સાધારણ કટ મારવો પડશે. બરાબર છે, આ રીતના આપણે આખું આ જે ટોપ, જે રેડીમેડ ટોપ આવે ને, તૈયાર ટોપ, એનું ફિટિંગ કરવા માટે આપણે આ કટિંગ કર્યું, અને ફિટિંગ આનું 100% થઈ જશે. બરાબર છે, આ રીતના આપણે હંમેશા જ્યારે પણ તમે તૈયાર ટોપ લાવો અને તમારે ફિટિંગ કરવાનું હોય તો આ રીતના તમે ફિટિંગ કરી શકો છો. આ બેસ્ટ રીત છે, આનાથી ફિટિંગ પણ જોરદાર આવશે. તો આ તો આજનો નાનો મસ્ત વિડીયો. જો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, જોવાવાળા ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, અને આપણા ઓનલાઈન ક્લાસમાં અથવા તો આપણા ફરમાં મંગાવવા હોય તો સ્ક્રીન પર આપણે નંબર બધી માહિતી મેળવી લેજો. ચાલો તારે આજના માટે આટલું જ, ફરી મળીશ બીજા વિડીયોમાં. ચાલો તારે.